हृदय मानव शरीर नू एक एवं अंग छे, एक एवं यंत्र छे, जेना विना शरीर नू तंत्र चाले नहीं। परंतु आज हृदय हवे दगो आपी रह्यु छे, आज हृदय हवे धबकारा वधारी रह्यु छे, अने आज हृदय हवे श्वास अधर करी रह्यु छे। हृदय रोगना हुमलाना कारणे मृत्युना किस्साओ सतत वधी रह्या छे, जे चिंताजनक बाबत छे। ए जाणवानो प्रयास करीए कि शा माटे आ हृदय रोगनो खौफ वधी रह्यो छे। दबाता पगे आवे छे, ए आहट विनाज आघात आपी जाए छे, ए करी जाए छे जीव साथे दगो। वात छे हार्ट अटैक नी। क्यांक क्रिकेट रमता, क्यांक जिम मा कसरत करता, कोईक मात्र बैठा बैठा, तो कोई रस्ते चालता चालता, गमे त्यारे गमे ते स्थळे अनेक लोको हार्ट अटैक नो भोग बनी रह्या छे। हजु तो हमणा ज राजकोटमां 40 वर्षथी ओछा उमरना त्रण युवानोने एक साथे हार्ट एटेक आव्यो अने त्रणેયના જીવ ગયા। ફરી રાજકોટમાં 43 વર્ષીય વિકલાંગ પણ આવા જ દિલના હુમલાથી અવસાન પામ્યા અને પરિવાર આઘાતની સાથે આર્થિક રીતે પણ પડી ભાંગ્યો। આ વધતા કિસ્સા ચિંતા વધારી રહ્યા છે। ધર્મેશભાઈને કઈ બીમારી, એટેક જ આવી ગયો તો રાત્રે એને દુખાવો થયો ત્યારે દવા લીધી અને પછી સવારમાં એને એટેક આવી ગયો। મારા ઘરની બધાને શરબત ને પાયું, તરત એટેક એને આવી ગયો, ત્યાં ત્યાં ખલાસ થઈ ગયા, અમે 108માં લઈ ગયા, તેને મુક્તિ જાહેર કરી દીધા। ડોક્ટરે કીધું કે હમણાં બહુ વધી ગયું છે આ બધું અને બહુ ધ્યાન રાખવા જેવું છે, ત્યારે આ સમય એવો છે। શા માટે વધી રહ્યા છે હાર્ટ એટેક ના કિસ્સા? શું કારણ છે કે યુવાનો બની રહ્યા છે ભોગ? આ સવાલ દરેકને થઈ રહ્યા છે। રાજકોટના કિસ્સાઓને લઈને જ્યારે હોસ્પિટલમાં આંકડાઓ મેળવવાનો પ્રયાસ કરાયો તો સામે આવી ચોંકાવનારી વિગતો। હૃદય રોગના નિષ્ણાંત તબીબો કહી રહ્યા છે કે 25-45 વર્ષની ઉંમરમાં હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે। વર્ષ દરમિયાન 1,00,000થી વધારે યુવાનોને નાની ઉંમરમાં હૃદય રોગની સમસ્યા થઈ રહી છે। 2 વર્ષની સરખામણીએ આવા કિસ્સાઓમાં 50% વધારો થયો છે। ઓલ્ટરનેટ ડે એક દર્દી એવું હોય છે કે એન્જિયોપ્લાસ્ટી, જેની 40 વર્ષથી ઉંમરનું 40 વર્ષથી ઓછી ઉંમરનું દર્દી હોય છે। ઓલ્ટરનેટ ડે એટલે મહિનાની લગભગ 15-20 એન્જિયોપ્લાસ્ટી, વર્ષે લગભગ 150 જેવી એન્જિયોપ્લાસ્ટી, 150-200 જેવી એન્જિયોપ્લાસ્ટી 40 વર્ષથી ઓછા દર્દીઓમાં આપણે કરીએ, અને 50 વર્ષ સુધીમાં જઈએ તો લગભગ 300-350 એન્જિયોપ્લાસ્ટીઓ, જે જૂના રિપોર્ટ્સ કે જૂના આંકડા હતા એના કરતાં લગભગ 50% વધારો દેખાઈ રહ્યો છે। નાની ઉંમરમાં જ હૃદયના રોગ વધે છે, જેથી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના કેસ પણ વધ્યા। નળી બ્લોક આવે એટલે એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ડ બેસાડવું પડે છે। રાજકોટની 3 મોટી હોસ્પિટલના આંકડા જ ચોંકાવનારા છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં વાર્ષિક 7,000-8,000 એન્જિયોગ્રાફીના કેસ આવ્યા છે, તો 2,000-3,000 એન્જિયોપ્લાસ્ટીની સારવાર થઈ છે। વોકહાર્ટ હોસ્પિટલમાં 6-7,000 એન્જિયોગ્રાફી અને 2-3,000 એન્જિયોપ્લાસ્ટીના કેસીસ આવ્યા છે। અલ્પસ હોસ્પિટલમાં 3,000-3,500 એન્જિયોગ્રાફી અને 1,000-1,500 એન્જિયોપ્લાસ્ટીના કેસ નોંધાયા છે। અને આ સ્થિતિ માટે કારણ શું? યુવાનોની બદલાયેલી લાઇફસ્ટાઇલ। અમે જોઈએ છીએ કે યુવાનોમાં આ જે પ્રમાણ વધી રહ્યું છે એની પાછળ મુખ્યત્વે આપણી જે લાઇફસ્ટાઇલના ચેન્જીસ થયા છે એ વધારે કારણભૂત છે। યુવાનોમાં આજકાલ વ્યસનનું પ્રમાણ બી નાની ઉંમરથી વધી રહ્યું છે, ઉપરથી આપણા જે ડાયટ અને લાઇફસ્ટાઇલ એટલે કે ખાણીપીણીમાં ઘણા બધા બદલાવ છેલ્લા 10-15 વર્ષમાં થયા છે, સાથે સાથે જે લાઈફના સ્ટ્રેસનું પ્રમાણ પણ યુવાનોમાં વધી રહ્યું છે, એટલે આ બધા કારણો કંઈક ને કંઈક અંશે આ બધા માટે જવાબદાર હોય એવું આપણું તારણ કાઢી શકાય। યુવા પેઢી ફાસ્ટફૂડ, જંક ફૂડ, અનહેલ્ધી ફૂડ તરફ બહુ મોટે પાયે વળી ચૂકી છે। આ લોહીમાં ચરબી વધારવાનું અને એને કારણે આ બંને પ્રશ્નો ઊભા થવાનું કારણ ઊભું થયું છે। બીજું, ફિલ્મ સ્ટારોના સિક્સ પેક જોઈને યુવાનો વધારે પડતો એમની કેપેસિટી બહાર નિષ્ણાતોના માર્ગદર્શન વગર ઘણી બધી એક્સરસાઇઝ કરે છે, ખૂબ મોટે પાયે આર્ટિફિશિયલ પ્રોટીન લે છે મસલ્સ બનાવવા માટે, આ પણ લોહીની નળીઓની જાડાઈ વધારે છે અને લોહીની પણ જાડાઈ વધારે છે અને અલ્ટીમેટલી આવા પરિણામો આવે છે। પરિસ્થિતિ ચિંતાજનક છે, વહેલા જાણ થાય તો જીવ બચી શકે છે, પરંતુ આ સાયલેન્ટ કિલર છે, ક્યારે દબાતા પગે આવે છે તેની જાણ જ થવા દેતો નથી, ત્યારે લોકોએ જાતે જ સાવધાન રહેવાની જરૂર છે।
છેલ્લા બે વર્ષમાં રાજકોટ સહિત ગુજરાતભરમાં યુવાનોમાં હૃદયરોગના કેસોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. હૃદયરોગને કારણે સડન મોત થઈ રહ્યા છે તેના આંક સામે આવી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે હૃદયરોગને કારણે યુવાનોમાં એન્જિયોગ્રાફીની સંખ્યા છેલ્લા બે વર્ષની સરખામણીએ ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે રાજ્યનું આરોગ્ય વિભાગ તપાસ કમિટીની રચના કરે અને હૃદયરોગ સામે યોગ્ય ગાઈડલાઈન બહાર પાડે તેવી માંગ કરવામાં આવી છે. જો કે જે રીતે યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે તે જરૂરથી ચિંતાજનક છે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.